सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वर सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान भुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર બીજું અને તરંગ આઠ એની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ જંગલની અંદર આનો ઇકો કે કંઈક વધારે છે જંગલની અંદર કોઈ પણ ગામની અંદર ભગવાન જ્યારે જતા ત્યારે એક રાત રોકાતા અને એક રાત રોકાતા એમાંય ઝાડ નીચે વધારે પસંદ કરતા અને તરત ભગવાન ત્યાંથી એક રાત રોકાઈને આગળ ચાલતા થતા પછી સ્વામીએ મહારાજનો સ્વભાવ લખ્યો કે મહારાજ ફરતા ફરતા લોધેશ્વર ગામમાં આવ્યા છે અને લોધેશ્વર શિવાલયની અંદર શિવજીના દર્શન કરે છે લોધેશ્વર તળાવ છે એમાં સ્નાન કરે છે સ્નાન કર્યા બાદ ધર્મશાળાની અંદર જાય છે ગામના લોકો ભગવાનની મૂર્તિમાં ખેંચાય છે અનેક પ્રકારના મેવા મીઠાઈઓ લઈને ભગવાન માટે આવે છે પણ ભગવાન એમાંથી થોડુંક ગ્રહણ કરીને બીજું બધું પરત આપે છે અનાજ લઈને આવ્યા મહારાજે ના પાડી છતાંય કીધું કે અમારું જમો ત્યારે મહારાજ એમનું થોડું અનાજ લઈને જમ્યા એ પણ કેવી રીતે જમ્યા તો કે એક પાત્રની અંદર બધું ભેગું કરીને જમ્યા ત્યાગીની રીત મહારાજ રાખતા ત્યાગ રાખતા આ કથા મેં ગઈકાલે કીધું હતું કે કેવળ ને કેવળ વધુમાં વધુ નવ્વાણું ટકા આ કથા અમારા સાધુ જીવન માટેની છે મહારાજનું સાત વર્ષનું વન વિચરણ એટલે ત્યાગીનો આદર્શ સાધુ માટેની વાતો જ આવશે એટલે આમાં ઘણા બધા ઉપદેશો ઘણીક વખત શ્રોતાગનને લાગવા કરતાં બોલવાવાળાને વિશેષ લાગશે એવું મહારાજ જીવન જીવે છે આવો આગળ થોડીક ગઈકાલની કડી છે ત્યાંથી પાછળથી કહું છું મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ધર્મ ભક્તિ જો ન હિત કબુ ઉપદેશ તમે પણ મારી ભેગા જોઈને ગાઈ શકશો ત્યાં જોઈને સાથે સાથે જ રીતિ અલૌકિક દેખ કે પૂર કે લોક કહી વરની કો ઈશ્વર જાની કે પો જેવુ બહુ સનેહ વરનિકો ઈશ્વર જાની કે પોજેહુ બહુ સ નેહ પૂરના લોકો ભગવાનને વર્નીને ભગવાન જાનીને ખૂબ હેત અને ભાવથી પૂજા કરતા ફળ ફૂલોને લાવ્યા વરનીની આગળ ભેટ મૂક્યા વરની એને ચાહતા નથી છતાં પણ લોકો અનેક પ્રકારના ફળ અને વસ્તુઓને લાવવા માંડ્યા ગઈકાલે મેં કીધું હતું ત્યાગે એને આગે અને માગે એથી ભાગે ત્યાગ કરો તમારા ચરણમાં ઢગલો આવીને પડશે અને માગશો તો તમારાથી બધું દૂર ભાગશે શ્રીજી મહારાજ ત્યાગ દ્વારા શીખવાડે છે કે ત્યાગ કરે છે એની પાસે ફરતું આવે છે નિષ્કામ ભક્ત ગરડા પ્રથમ પ્રકરણનું ભક્ત ભગવાન સિવાય ઈચ્છતો નથી છતાંય પણ ભગવાન એને બળાત્કારે પોતાનું ધામ આપે છે ત્યાગ્યું તો મહારાજે દીધું ત્યાગે છે એને ભગવાન આપે છે પણ લેવા માટે ત્યાગ ના કરવો પાછો એ રાગ છે આ પછી ચાવી શીખી જાય કે ત્યાગ ત્યાગ એટલે આગે એટલે ખાલી ઉપરથી ત્યાગ રાખવાનો પછી અંદરથી હોય એવું નહીં દુધાધારી થાય મહારાજને આગળ વન વિચરણની કથામાં આવશે વસ્તુઓને પાછી આપી દેતા બીજાને આપી દેતા પોતાની પાસે કંઈ રાખતા નહીં કોઈના ઉપર હેત પણ કરતા નહીં અને જળ ભરતનું આખ્યાન વિચાર્યા કરતા ગઈકાલે મેં વિસ્તારથી આખ્યાન કીધું તું મહારાજ બેઠા બેઠા જળભરતનું આખ્યાન વિચારે છે જળભરત આટલા મોટો રાજાને આટલો ત્યાગ કરવાવાળો આવી રીતે બંધાઈ ગયો રખે મને બંધન ના થાય રખે મને બંધન ના થાય રખે મને બંધન ના થાય એક આટલી સાંકડી કેડી આમ ચાલી જતી હોય લાકડાનો પુલ હોય તમે એની ઉપર ચાલ્યા જાઓ છો સામેથી કોઈ વ્યક્તિ આવી શકે એટલી પણ જગ્યા નથી અને બે બાજુ ઉપર ઊંડી ખાય છે આધાર પકડવાનો કાંઈ નથી અને પગ આપણા બે પગ મૂકી શકીએ એટલી જ લાકડાની એક પગદંડી આ પર્વતથી હામેના પહાડ સાથે બાંધેલી છે પકડવા માટેનો કોઈ આધાર નથી બે પગલાં એક સાથે રહી શકે એટલો જ આધાર નીચે છે અને બે બાજુ ઉપર ઊંડી ખીણ છે અને અંદર નદી વહી જાય છે અને આપણે આ કાંઠેથી ઓલે કાંઠે જવું જરૂરી છે આ કાંઠા ઉપર સિંહ અને વાઘની ગર્જનાઓ થાય છે હાંજ પડવા આવી છે અને પુલ ઉપરથી નીકળવાનું હોય કેવું થાય આ કાંઠે રહીએ કે હામે કાંઠે જઈએ આ કાંઠે રહીએ તો વાઘ અને સિંહનો ભય છે હામે કાંઠે જઈએ તો આમાંથી ક્યાંક પડી ના જઈએ એનો ભય છે આ ખરેખર આપણે જે સંસારની અંદર રહ્યા છે ને એ એવો જ છે એવો જ છે ક્યાંક આમ થોડો ભૂકંપ થાય છે ને આપણને દેખાય છે ઓહો આટલું કરુણ દ્રશ્ય પણ એવું નથી એ કાળનું સ્વરૂપ તો બધે વ્યાપ્ત છે એક આધાર સેફ આધાર સેફ્ટીવાળો આધાર એક જ છે મહારાજ આપણને લાગે છે કે અત્યારે આ હોલ આપણો આધાર છે બેસવાનું આસન છે આપણને લાગે આ છત આપણો આધાર છે ના છત આધાર નથી આ તો કાળ છે ક્યારે હેઠી આવે એનું નક્કી નથી આજે આ આપણે બેઠા છે પૃથ્વી આધાર નથી ક્યારે હલે એનું નક્કી નથી આપણે જે આમ બધી બાજુ ઉપર બોર્ડર ઉપર સોલ્જરો ઊભા છે ને અમેરિકામાં રહ્યા છે એ કાંઈ આપણો આધાર નથી સેફટીનો એક માણસનું મગજ ફરે ને બંદૂક લઈને નીકળ્યો એને આમ વિંધી નાખે આપણે બધી જ રીતે સેફ છીએ આમ હાલ્યા જઈએ છીએ સ્ટોરમાં અત્યારે તો માણસોના મગજ કોઈનું મગજ ક્યારે ફરે કાંઈ નક્કી છે અને કેટલાયને એવો ભોગ બને છે મારો કહેવાનો અર્થ એ છે કાર્ડનું ચક્ર સતત ફરતું છે જળ ભરતનું આખ્યાન એટલા માટે વિચારવાનું છે કે ભરતજીને આટલો આત્મવિચાર કર્યા પછી પણ જો મૃગલાનું બચ્ચું બાંધી શકતું હોય તો આપણે તો ભરતજી કરતા અબજોગનો આત્મવિચાર કરવો પડે કારણ કે એ તો જંગલની અંદર હતા દેહના સંબંધીથી દૂર હતા એનો ત્યાગ હૃદયથી કરેલો હતો અને પછી એને આત્મજ્ઞાનમાં આટલો બાદ આવ્યો આપણે એનાથી હા ઉલટું દેહના સંબંધીની વચ્ચે હૃદયમાંથી એમાંથી લુખા થયા ના હોઈએ રોજ એનો પ્રસંગ રોજ વ્યવહારની ઉપાધિઓ રોજ વિષયોના વાવાઝોડા અને એની વચ્ચે આપણે આખ્યાન વિચારવાનું તો જળ ભરતનું આખ્યાન એ મહારાજ એક વખત વિચારતો હોય ને દિવસમાં કે જંગલમાં રહેલો જોગી એક વખત વિચારતો હોય ને તો અમારા જેવા સાધુએ હજાર વખત વિચારવું પડે કારણ કે અમે હાવ વસ્તીની વચ્ચે સાધનોની વચ્ચે પદાર્થોની વચ્ચે વિષયોની વચ્ચે માન પાનને સન્માનની વચ્ચે આ બધું જ બાંધે એવું છે એક એક બેડી એવી છે કે એક જ બેડીમાં બંધાય તો એક હજાર જનમ ઊભા કરે એક જ બેડી અમે ત્યાગી થયા પછી આટલા ત્યાગી થયા પછી પણ અહીં અમને માન મોટપ વિષય વિષયનું બંધન આલોકની મોટાઈનું બંધન રસાસ્વાદનું બંધન આ કેટલા પ્રકારના બંધનો અહીં છે ધ્યાન ન રાખીએ તો મહારાજે કહ્યું ફાટેલ લંગોટીને તુંબડીમાં પણ એ જ થાય એવું કીધું બંધન તો બધે જ પડ્યું છે તો જંગલમાં રહેલા જળ ભરતને બંધનથી એનું આખ્યાન શ્રીજી મહારાજ વિચાર્યા કરતા જે મોટા મોટા રાજાઓ કહેવાતા હતા એ બધા વર્ની આવી ત્યાગની છટા સાંભળીને એમની પાસે આવતા એક છટા છે ત્યાગ હોય ને એની એક છટા છે એ તો જેને ત્યાગ રાખ્યો ના હોય એને એ છટાની ખબર ના હોય મહારાજે વરતાલના સોળમાં વચનમાં શું કીધું કે રાજાને રાજ્યનો અને ધનનો મત હોય અને અમારે ત્યાગ અને ભક્તિનો મત છે તે મહારાજ કે કોઈ કોઈને નમી દે એમ નથી બોલો મહારાજ કે અમારા મોટા માણસ હારે એટલે બને જ નહીં મહારાજને જ્યારે કીધું ને કે મોટા માણસને સમાધિ કરાવો મહારાજ કે ચમત્કાર બતાવો તો બહુ સારું મહારાજ કે મોટા માણસ સાથે અમારે જાઝું બને નહીં શા માટે એને રાજ્યનો ને ધનનો મદ અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ માટે કોઈને કોઈ કેને નમી દે એવું કામ નથી અને કોઈ હૃદયમાં લાલચ નથી એટલે આપણે ઝાઝા રૂપિયાવાળા બનવાની ઈચ્છા રાખવી કારણ આપણી સાથે મહારાજને અત્યારે બને છે કેમ આપણે બહુ મોટા માણસો નથી ને એટલે બને છે મોટા માણસ થાશું પછી મહારાજને આપણી જોડ બને નહીં એટલે આપણે મહારાજને એવું કહીએ ને કે મહારાજ મને તમે મોટો બનાવો મોટો બનાવો મોટો બનાવો તોય મહારાજ કે ના તું છોટો હારો છે તું છોટ્યો હારો મારો તું મોટો થાય પછી મારે તાર યારે બને નહીં મારે તારથી દૂર થાવું પડે અને તું તો પાછો એવું કહે છે કે મહારાજ આ જન્મે મારું પૂરું કરી દો એટલે મારે તને નાનો જ રાખવો પડે મોટો કરવો જ નથી એટલે મહારાજ સાથે આપણને જાજો સંબંધ છે એનું કારણ એ છે આપણને મહારાજે નાના રાખ્યા છે અને મોટા માણસને જો સમાધિ કરાવીએ ચમત્કાર કયો સમાધિ એ જો કરાવીએ તો કાંઈ ગામ ગરાશ આપે એની અમારા હૃદયમાં લાલચ નથી કારણ કે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છે ગામ શા માટે જોઈએ સુખ માટે સારા બંગલા શા માટે જોઈએ સુખ માટે રૂપિયા શા માટે જોઈએ સુખ માટે પણ મહારાજ કે અમારે તો નેત્ર ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી અને પછી જે મહારાજ બોલે છે શબ્દો વિચારવા જેવા છે મહારાજ કે જો ભગવાનના ભજન જેવું સુખ તેવું ચૌદ લોક જેવું સુખ રાજ્યને વિશે જો સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક મોટા મોટા રાજા સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા સા સારું જાય રાજ્યમાં સુખ હોય તો જો ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને સા સારું મૂકે બોલો કરોડ સ્ત્રીઓ એનું સુખ એને ફીકું લાગ્યું જંગલમાં જવું પડ્યું અને જીવને એક ના મળતું હોય તો ભગવાનને પ્રાર્થના કરતો હોય ઓલો લોકો કે કરોડથી હું થાકી ગયો અને આ એક ગોતતો હોય સમજણમાં ફેર છે શામાં ફેર છે સમજણમાં ફેર છે મહારાજના ત્યાગની છટા જોઈને મોટા મોટા રાજાઓ આવતા વર્નીનું અતિશય મહાન સામર્થ્ય દેખીને બધા ચરણમાં આડોટવા લાગતા તે સૌ હાથ જોડીને બોલતા કે આપ કૃપા કરીને અમારે ઘેર પધારો અમારું રાજ્ય અને જે સમૃદ્ધિ છે તે બધું આપને અર્પણ કરી દઈએ અમારે તમને બધું આપી દેવું છે અમારું રાજ્ય સમૃદ્ધિ બધું તમે અમારે ઘેર પધારો અને ત્યારે અહીં લખે છે આધારાનંદ સ્વામી કરજો રે કે કહે તે કૃપા ચલીએ હમારે ગેહા રાજ સમરો જેતા તુમ કો અરપી જે શબ તેતા તુમકો અરપ જે શબ તેતા तोह नता गर कबुजावे विघ्न दूर रहावे अनंत ब्रह्मांड के ईसा अनन्त ब्रह्मांड के आप है ईसा ऐसे समर्थ हे जगदीशा समर्थ है जगदीशा। भव ब्रह्मादिक बडे जो इन्द्रादे कतेहि लेखन कोई कागविष्टा सुख जानत ताके कागविष्टा सुख હેવા કે એ સૌ હાથ જોડીને બોલતા અમારા રાજ્યમાં આવો અમારે ઘેર પધારો મોટા મોટા રાજાઓ પણ આધારાનંદ સ્વામી વર્ની સ્વભાવ લખે છે છતાં ક્યારેય એમને ઘેર જતા નહીં એને વિઘ્ન સમજીને એનાથી દૂર રહેતા સ્વયં તો સમર જગદીશ છે અરે અનંત બ્રહ્માંડોના ઈશ્વર છે શિવ બ્રહ્મા ઇન્દ્રાદિક જે મોટા દેવેશ્વરો છે તે પણ તેમની ગણતરીમાં કાંઈ જ નથી વર્ણીનો વૈરાગ્ય એવો પાકો હતો કે શિવ બ્રહ્માદિક દેવોના સુખને તો કાકવિષ્ટા તુલ્ય ગણતા હતા વિષ્ટા એટલે કાગડો છે ને એ વિષ્ટા ખાય કાગડો વિષ્ટા ખાય અને એની પાછો વિષ્ટા કરે કેવો માલ હોય મનકો એક તો વિષ્ટા જોવી ગમે નહીં આપણને બરાબર છે આપણા શરીરમાંથી પેદા થયેલી વિષ્ટા એની ગંધ કે એના તરફ જોવું પણ આપણને ગમતું નથી ભલે આપણે ટાપ ટીપ આમ પાવડર બાવડર ઘસતા હોઈએ અને ભલે લટિયા બટિયા બે પાડતા હોઈએ જેને વાળ હોય એ પણ આની ઓરિજનલ સ્વરૂપ આપણને ખબર પડે છે આટલું જોઈએ છે રોજ આ શરીરને રોજ ધોઈએ છે રોજ ધોઈએ છે કેટલું ગંદુ કેટલું ગંધાતું એને રોજ ધોઈએ છે ને રોજ સાફ કરીએ છીએ પાવડર પાવડરને ઓલો સોપ ને ઓલો સોપ લગાડી લગાડીને તો એ પણ માલ જ ખોટો છે એટલે તમે ગમે તે સોપ લગાડો એ હા પડે ખોટો જ માલ છે જેની જેના મૂળમાં ગંધ જ છે એ શરીરને તમે ગમેવો સોપ લગાડો ભગવાને એક વૈરાગ્યને કરવા માટે જ આ શરીરનું સ્વરૂપ આવું રચ્યું છે શરીરનું સ્વરૂપ આવું રચ્યું છે એક હાડકાનું પિંજરું ઊભું કરી દીધું ઉપર માંસના લોચા ચોટાડી દીધા અને ઉપર આમ સરસ મજાનું પ્લાસ્ટર સ્કીન સમજ્યા ને અને અહીંયા આગળથી આમ બે આંખોની વચ્ચે સરસ મજાનું કોકને થોડું પોપટ જેવું કોક કોકને થોડું પેલા રૂપરૂપ ને કોઈ કુરુપ ને કોઈ રૂપવાન ને પ્રગટ થયું ને એક નાક ના હોય તો શું ખબર પડે કે કેટલો રૂપાળો ના કુરુપ છે કઈ ખબર પડે ખેલ બધા આટલામાં છે આ સ્વરૂપ ને આપણે જાણતા હોવા છતાં અનુભવતા હોવા છતાં આપણને જ્ઞાન રહે ખરું કે આવું બંગાર છે નથી રહેતું જો રહેતું હોય તો તો ફક્ત એની જોડે કામ ચલાવ કામ લેવા પૂરતું જ થાય પણ આપણે એની જોડે કામ લેવા કરતાં તો એને આનંદ થાય એવું ઘણું કરીએ છીએ જોવાનું તો કે એને કેવું ગમે છે ખાવાનું એને કેવું ગમે છે સાંભળવાનું એને કેવું ગમે છે પણ આત્માને કેવું ગમે છે મને કેવું ગમે છે એ બાજુ આપણી દ્રષ્ટિ નથી આ આપણે હાવ પારકી સેવા કરીએ છીએ કેવી સેવા કરીએ છીએ પણ સેવા આપણે એની કરીએ છીએ કારણ કે આપણી પાસે સંપૂર્ણ જ્ઞાન રહેતું નથી શ્રીજી મહારાજનો વૈરાગ્યની છટા એવી છે કે દરેક ભૌ બ્રહ્માદિક જેવાના સુખને પણ ભગવાન કાક વિષ્ટા જેવા જનતા બ્રહ્માદિક જેવી મોટપ મળે ને તો પણ ભગવાન એવું કહે છે કે કાક કાકવિષ્ટા જેવું સુખ છે એમાં સુખ નથી સુખ તો એક ભગવાનની મૂર્તિમાં જ છે બ્રહ્માદિકની સીટ મળે ને તોય ના લે નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાની અંદર હતા ને અંધકાળ આવ્યો સ્વામીનો રામાનંદ સ્વામીએ દર્શન દીધા અને રામાનંદ સ્વામીએ દર્શન દીધા કારણ કે ગુરુ હતા ને એટલે નિષ્કુળાનંદ સ્વામીને કે ચાલો નિષ્કુળાનંદ સ્વામી કે ગુરુ મહારાજ તમે આવ્યા બહુ કૃપા કરી પણ મને તો જ્યારે મહારાજ લેવા આવશે ત્યારે હું આવીશ પણ સ્વામીને ખબર પડી ગઈ કે આજે ગુરુ આવ્યા એટલે કાલ મહારાજ આવવાના બીજે દિવસે મહારાજ આવવાના હતા સ્વામીને ખબર પડી ગઈ એટલે સ્વામીએ બધાય સંતો ભક્તોને કીધું આખું બધું કામ ધોલેરા મંદિરનું કામ હજુ થોડું બાકી હતું સ્વામીએ કમાન ઘડી દીધી હતી આરસ બેહાડવાનું કામ ચાલતું હતું એટલે કળિયાને બોલાવીને સ્વામીએ બધા પગથિયાં કેવી રીતે જળવા બધું સમજાવી દીધું અને પછી સંતોને જાઓ તમે ઠાકોરજીને વાસુદેવ હરે કરી આવો અને બાર વાગે વહેલા આવી જાવ પછી મારો દેહ મૂકો છે કે તમે બધા જમીન આવો અને આજ તો લાડવા જમજો કે હું ધામમાં જવાનો છું એટલે અને સંતો ઠાકોરજી જમાડીને આવ્યા નિષ્કુળન સ્વામી પદ્માસન વાળીને બેઠા મહારાજ આવ્યા વિમાન લઈને ચાલ્યા અને વિમાન લઈને ચાલ્યા તે શ્વેતદીપ પાસેથી વિમાન નીકળ્યું શ્વેતદીપ પાસેથી શ્વેતદીપ પાસેથી વિમાન નીકળ્યું એટલે મહારાજે તરત જ કીધું નિસ્કુળાન સ્વામીને કે આ શ્વેદદીપની ગાદી ખાલી છે તો તમારે અહીં આગળ ગાદી ઉપર બેસવું છે શ્વેતદીપની ગાદી ખાલી છે આપણે શું કરીએ કહો તો ગાદીઓ જ ગોતી અહીંથી તો પછી ન્યા તો શ્વેદદીપની ગાદી છોડીએ અહીં જો આ લોકની મોટપને આપણે ગોતતા હોય શું તો ઉપર તો બહુ મોટપો છે અનેક પ્રકારની આ અહીંની કોઈ મોટપ નથી અહીં તમને હો બસો પાંચસો માણસ તમારી પાછળ ફરે તો કાંઈ મોટપ નથી ઓલા તો આખા બ્રહ્માંડા દીશો આપણી પાછળ ફરે આપણી પાછળ બ્રહ્માંડા દિશો ફરે એવી સીટ ભગવાન આપે તો છોડીએ ખરા અહીં એક હાર પહેરવા માટે ઊંચા નીચા થતા હોઈએ આપણે અને અમારે જેવા ત્યાગી હોય તો કંઈક થોડું ઘણું કરવા માટે થોડું ઘણું આમ દઉં નામ કર દઉં નામ કરદ નાઈ મારું આમ રે ને આમ કરવા માટે જો તલપાપડ થતા હોઈએ તો એવડી મોટી મોટપ મળે ત્યાં આપણે પાછા વળીએ ખરા આપણે તો કોઈ કર્યું હોય આપણે કર્યું હોય ને કોઈનું નામ આવે તોય આપણને બળતરા થાય ખારું આપણું કેમ ભૂલાઈ ગયું હતો તો હું ના ભગતનું ક્યાંથી આવી ગયું આવી એટલી મોટપ પણ આપણાથી છૂટતી ના હોય હાવ તુચ્છ મોટપ તો એવડી મોટપ એટલે સમજણને એવી દ્રઢ કરવાની સમજણને એવી દ્રઢ કરવાની કે આ લોકથી માંડીને અક્ષરધામમાં પણ ભગવાનની મૂર્તિ સુધી કોઈ જગ્યાએ આપણને બંધન ના થાય એવી સમજણને દ્રઢ કરવાની મૂર્તિ સુધી આ અક્ષરધામના મુક્ત થવા સુધી નહીં મૂર્તિ સુધી કોઈ જગ્યાએ બંધન ના થાય અક્ષરધામના વૈભવમાં પણ બંધન ના થાય અક્ષરધામના વૈભવો પણ એવા છે કે જેને જોવાથી ભગવાન તરફની વૃત્તિ ઓછી થઈ જાય અક્ષરધામના રાજમેલો અક્ષરધામની અંદર જે મુક્તો અલગ અલગ રૂપે થયા છે એને જોવા રહીએ ને તોય મૂર્તિમાંથી વૃત્તિ ઓછી થાય એટલે મૂર્તિ છે એ લક્ષ છે અક્ષરધામ તો દરવાજો છે ખાલી એ મૂર્તિ સુધી પહોંચવાનો દરવાજો છે પણ મહારાજની મૂર્તિ સુધી પહોંચી જવું એ આપણું લક્ષ્ય છે અને ત્યાં સુધી કાક વિષ્ટા જેવું જાણવું પડે ત્યારે મહારાજના મુક્તો અનાદિ મુક્તો સાથે પહેલી લાઇનમાં બેસાય જ્યારે ત્યાં પહોંચીએ ને ત્યારે ત્યાં સુધી વિઘન છે અક્ષરધામની છેલ્લી લાઈનમાં બેહીએ ને તો એ પ્રકૃતિના કાર્યમાં મહારાજ જોડી દે બોલો તોય જોડી દે માટે બહુ પાક્કી સમજણને દ્રઢ કરવી સત્સંગ કરવો ને એ ખરેખર સમજણથી કરવો વર્નીને પ્રભુ ભજવામાં જ પૂર્ણ પ્રીતિ હતી આ છોકરાઓને બની શકે થોડું બહાર લઈ અહીંથી પેલા હોલમાં વર્નીને પ્રભુ ભજવામાં જ પૂર્ણ પ્રીતિ હતી સુખ ધર્મને પાળતા હતા અને જીવનમાં અદલ નીતિ રાખતા જગતના આ સુખને અતિશય તુચ્છ જાણતા તો પછી તો તુચ્છ સુખ માટે લોકોની વાતને વર્ની ક્યાંથી માને તુચ્છ સુખ માટે તો ક્યારેય વર્ની કોઈની વાતને માને જ નહીં કારણ કે જગતના સુખને હાવ ખોટા જાણતા જે રાજાઓ પરમાત્માને સર્વોપરી માનીને તેમનું ઘણા હેતથી ભજન કરતા હોય હવે જતા વરની કેવા રાજાઓને ત્યાં જતા એના લક્ષણ લખે છે જે રાજાઓ પરમાત્માને સર્વોપરી માનીને એમનું ઘણા હેતથી ભજન કરતા હોય ગણવા છતાં જેનો અંત ન આવે એવા રાજપાટના અનંત સુખો હોય સાંભળજો કેવા રાજાને ત્યાં જતા લક્ષણો લખે છે ભગવાનને સર્વોપરી માનતા હોય બીજું એની પાસે એટલા વૈભવ હોય કે ગણી ન શકાય અર્વ અને ખર્વ એટલે એકના આંખ ઉપર સત્તર શૂન્ય મુકાય સત્તર થી અઢાર શૂન્ય મુકાય એને અર્વ અને અઢાર મુકાય એને ખર્વ બહુ મોટો આંખ છે હજાર કરોડ પછી આગળ જેમ જઈએ ને એમ અર્વ ખરવ શંખ એવું બધા આંકડાઓ છે આ બધા શાસ્ત્રોમાં છે તો અરવ અને ખરવ એની સંખ્યાથી પણ વધારે પાર ન આવે એટલા કરોડોના ધન ભંડાર જે રાજાઓના ભરેલા હોય ગણી શકાય નહીં તેટલા હાથીને ગોળાઓ હોય સંપત્તિ અને શાસનની દૃષ્ટિએ એ રાજાની તુલ્ય બીજો કોઈ ન થઈ શકતો હોય અને પચાસ કરોડ યોજન વિસ્તારવાળી આ ભૂમિ છે તેના ઉપર તે રાજ્ય કરતા હોય અને જેને રહેવાના મહેલો પણ સોનાના હોય જેના રૂપ સૌંદર્યનો પાર પામી ન શકાય એવી કરોડો સ્ત્રીઓ હોય આ બધાને અત્યંત દુઃખદાયક માનતા હોય ફરી વાંચું થોડું વિચારજો આમાંથી આપણી પાસે કેટલું છે વિચારજો એક ગણવા છતાં રાજપાટના અનંત સુખોનો પાર ના હોય બીજું અરવ ને સંખ્યામાં ધન સંપત્તિ હોય ત્રીજું કરોડોના ધન ભંડારો ભરેલા હોય ગણી ન શકાય એટલે હાથીને ઘોડાઓ હોય ગેરજીન ગણજો સંપત્તિ અને શાસનની દ્રષ્ટિએ રાજાની તુલ્ય બીજો કોઈ ન થઈ શકે આપણો સિક્કો આખી પૃથ્વી પર ચાલતો હોય ક્યાંય વિઝા ના લેવા પડે આપણે જે નોટ ઉપર સહી કરીએ નોટ ચાલુ થઈ જાય દરેક દેશમાં એવું થાય પચાસ કરોડ યોજનની પૃથ્વી ઉપર આપણા જેવો કોઈ ના હોય બધા આપણને સલામ ભરતા હોય આપણે એક જ શાસક હોઈએ અને આપણા જેવું રૂપ આખી પૃથ્વી પર કોઈનું ના હોય અને કરોડો રૂપવંતી સ્ત્રીઓ એ એના મેલમાં રહેતી હોય તોય પણ એ બધાને દુઃખદાયક જાણે અને એક પરમાત્મામાં સાર માને એવા જે રાજા હોય તેનું જ અનાજ મહાન વર્નિવાર શ્રી હતી અતિ પ્રેમથી જમતા કોણું જમતા ભગવાન રાજા ભગવાનની નજરમાં નથી ખરો રાજા તો એ જ છે કે જેને જગત તરફની આસક્તિ ઘટે એ જ સાચો રાજા છે જ્યાં સુધી જગત તરફની આસક્તિ નથી ઘટી ત્યાં સુધી એ રંક જ છે ભિખારી જ છે મોટા માણસની ભીખ મોટી હોય ગઈકાલ બહુ સરસ મને સુરજ સ્વામી સાંભળાવતા કોઈકનું હતું પ્રવચન એ બધું સુરજ સ્વામી હોય મને ક્યારેક આપે એમ થોડું મટીરિયલ નવરો હો ને મને કે આ લો સરસ છે તમે સાંભળ્યું બહુ સરસ એ વ્યક્તિએ કીધું હતું કે મંદિરની બહાર આપણા દેશની અંદર મંદિરની બહાર પહેલાં ગરીબો બેઠા હોય બે પાંચ રૂપિયાની ભીખ એને જોતી હોય અને કરોડોપતિઓ હોય એ બધા ટિકિટો લઈ અને લાઈનમાં ઊભા હોય કે ભગવાનના દર્શન મને પહેલા થઈ જાય પણ એ અંદર શા માટે ઊભા હોય ભીખ માગવા જ ઓલા બાર ભીખ માગે છે બે કે પાંચ રૂપિયાની માગે છે આ સીધા બે પાંચ કરોડની માંગતા હોય બોલો જીવને ક્યાંય શાંતિ નથી આ અહીં આખડ બે હજાર છ થી બે હજાર નવમાં હું રહ્યો હતો ને ત્યારે એક એક ભાઈ આવ્યા મને કે સ્વામી મારે જે કમાણી થાય ને એમાંથી લોયા મંદિર બાંધી દેવું છે બહુ સારું કહેવાય ભગવાને તમને પ્રેરણા કરી બહુ મોટું મંદિર છે લોયા તો એટલું મોટું મંદિર બાંધવામાં તમે એક જ દાતા જો મળી જતા હો તો તો બહુ સારું અમને લાગે ભગવાને કૃપા કરી પછી કે પણ એક પ્રોબ્લેમ છે મેં કીધું શું પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ એવો છે સ્વામી કે મારે મા ભગવાનને પાર્ટનરશીપમાં કરી દેવા છે પણ હવે એ વ્યક્તિ એવો છે કે જે અઠવાડિયામાં ત્રણ વખત પ્લેનમાં જ હોય અઠવાડિયામાં ત્રણ વખતે પ્લેનમાં હોય એવો વ્યક્તિ છે અને બહારના દેશોમાં એવો છે માણ કે સ્વામી એક બહુ મોટી તકલીફ શું તો કે મારે છે ને વીસ મિલિયનની મોટલ નાખવી છે મોટલના બિઝનેસમાં રોકવા છે મને બાર મિલિયન નું થઈ ગયું છે પણ જો આઠ મિલિયન નું તમે ક્યાંકથી મેળ પાડી દો ને તો બહુ સારું મેં કીધું એટલામાં તો લોયા મંદિર થઈ જાય એટલામાં તો થઈ જ જાય છું ભાઈ તું અઠવાડિયામાં ચાર વખત પ્લેનમાં ઉડતો હોય આટલા મિલિયન ના બંગલા આટલી ગાડીઓ તોય દુખી તો કે તોય દુખી સુખ ત્યારે જ થાય ગોપાળન સ્વામીની બહુ ટૂંકી વ્યાખ્યા છે જેને કઈ જોઈએ જ નહીં જોઈએ જ નહીં એટલે હું એવું નથી કહેતો જોઈએ તો આપણે છે અમે સાધુ થયા તોય જોઈએ આપણે વસ્ત્ર જોઈએ રહેવા માટે ઘર જોઈએ તમારું ઘર ચાલે એટલા રૂપિયા જોઈએ તમારા છોકરાઓ ભણી શકે એટલી તમારી આવક જોઈએ એને મોટા થાય એને પરનાવા માટે કંઈક ખર્ચો કરવો પડે એ જોઈએ પણ એ સિવાય ઘરની અંદર ફ્રીજ મારે દસ હજારનું જ જોઈએ પાંચ હજારનો જોઈએ સોફા તો આવવા જ જોઈએ ખુરશી તો આવી જ જોઈએ એ બધા ફેલ છે એમાં આપણી સ્થિતિ જોઈને કરવું સ્થિતિ જોઈને એમાં પુરુષો કરતાં બેનોને ખાસ શીખવા જેવું હોય કારણ કે જાજુ એને હોય પુરુષોને તો છે ને આમે બધી રીતે બધા દંડા ખાઈને તો હરખો થઈ ગયો હોય એટલે એ તો એવું જ વિચારે કે આપણે ઓછામાં ઓછો ખર્ચો થાય એવું કરીએ પણ બાઈઓને જાજુ હોય મારી બહેનને ત્યાં આવું ફ્રીજ તો મારે ઘેર આવવું જ જોઈએ એને ત્યાં આવો સોફો મારે ત્યાં આવો જ જોઈએ બે વર્ષ હમણાં બે વર્ષ થયા છે ભાઈ સોફો લીધે આને શું થયું ના અત્યારે ઓલો આવ્યો છે ને ઊંચું નીચું એની જાતે થાય ઇલેક્ટ્રિક વાળો જોઈએ એ લઈ લો આ બધા ફેલ છે એવું ના કરવું જોઈએ જરૂરિયાત પૂરતું ચોક્કસ મેળવો કશું ના જોઈએ એનો અર્થ એ છે કે તમારી આવક એ આવક પ્રમાણે તમારો ખર્ચ એને જરૂરિયાત પ્રમાણેનું કહેવાય પણ તમારી આવક કરતા તમારા વિચારો લાંબા અને તમે માગો જાજુ તો તમે કોઈ બી આખી જિંદગી મહારાજ આખા બે હાથ મૂકી દે ને તોય સુખી ના થઈ શકો ખ્યાલ આવે છે હંમેશા એવું વિચારવું મારી લાયકાત કરતા મહારાજે મને વધારે આપ્યું છે વધારે આપ્યું છે મારી લાયકાત કરતા વધારે આપીશ જેટલું આ દેખાય છે ને એ મારી લાયકાત કરતા વધારે છે તો સંતોષ હું સાધુ હોઉં અને મને એમ થાય કે ઓહો આપણા જ બસો પાંચસો પચાસ હો બસો જ હરિભક્તો આમ બે લાખ હરિભક્તો હોય એને આપણે વાત કરીએ ના તારી લાયકાતમાં બસો સાંભળે એવા નહોતા તને એના કરતાં ભગવાને બસો સાંભળે એટલા જ રાખ્યા છે એની તને ઈચ્છા હોય તો એના હોય તો કાંઈ નહીં પણ એની ઈચ્છા હોય તોય તારી લાયકાત કરતાં તને મહારાજે ઘણું આપ્યું છે મોટા સાધુએ ઘણું વધારે આપ્યું છે આટલો વિચાર થઈ જાય ને એટલે જરૂરિયાતો હંમેશા ઘટી જાય માણસ સુખી સુખીને સુખી થઈ જાય દુઃખના દરિયામ ક્યારેય જાય જ નહીં અને ઓલાનંદ તો રોજ ઉઠીને માથા કોઠ રોજ ઉઠીને માથા કોઠ રોજ ઉઠીને દુઃખી હવારથી હા જુદી દુઃખી જ થવાનું દુઃખી જ થવાનું જે છે એમાં સંતોષ માનીએ તો સદા સુખી થવાય સમજણ એવી કેળવીએ મહારાજ આવા રાજાઓનું અન્ન લેતા કે જે રાજાઓ જગતને તુચ્છ માનતા આપણે પણ વિચારવું જોઈએ કે ભગવાન આપણો અંગીકાર ક્યારે કરે કે જ્યારે આપણને ભગવાનમાં જ સાર મનાય અને જેટલું મળ્યું છે પ્રથમનું ચૌદમું મહારાજ કે ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે ને ભગવાનની મૂર્તિ મળીને ભગવાનના સાધુનો સંગ મળ્યો તો પરમ ચિંતામણી તુલ્ય ને કલ્પ વૃક્ષ જેવું છે મધ્યનું અડતાલીસમું મહારાજ કે ધન દોલત દીકરા દીકરીએ તો જન્મો જન્મ પરંતુ સાધુનો સંગ અને ભગવાનની મૂર્તિનું આ બે જ નથી મળ્યું આવા બધા ચિંતવૃતોનો વિચાર બેઠા બેઠા નોટ બનાવી લખી વાંચીન કરવો પડે તો જ સ્મૃતિ રહે તમારે તમારે લખતા અમારે અમારે લખતા ધન દોલત સ્ત્રી છોકરા એમાંથી પ્રીતિ તૂટે એવા વચનામૃતોની હાંકળિયું એની હારું તમારે બનાવવી પડે અને ત્યાગી થઈને આટલો સંસારને છોડ્યા પછી જગતમાં બંધન ન થઈ જાય એવા મહારાજના વચનામૃતોના વચનોની હારું અમારે બનાવવી પડે અને એવી હારું બનાવી બનાવીને વાંચીએ ને ત્યારે આપણો વૈરાગ્ય ટકે અને ત્યારે સંસારમાંથી જ્યારે મહારાજ લેવા આવે ત્યારે તરત તૈયાર હોઈએ તરત ત્યારે અટકીએ નહીં ક્યાંય ને તો પછી અટકી જવાય એટલે મહારાજ આવા રાજાઓનું અન્ન પસંદ કરતા ને ગ્રહણ કરતા વર્ણિએ પોતાના મનમાં તો રાજા અને રાંકનો એક સરખો દ્રઢ વિચાર કરી રાખ્યો હતો જેમાં ભગવાનને વિશે ભક્તિની ટેક દેખતા તેને બ્રહ્મા કરતા પણ અધિક ગનતા ભગવાનની અંદર ભક્તિ જેમાં વર્ણિ જોતા ને એને બ્રહ્મા કરતા એ અધિક માનતા બાકી તો રાજાને રંક બેય સમાન જ ગનતા રહુગન રાજાએ જ્યારે ભરતજીને કીધું છે ને કે મૂરખ તું હરખો ચાલ વેલો ચાલ કોણ છે આ મૂરખ બુદ્ધિ વિનાનો અધમ આવી બધી આવા બધી શબ્દો ભરતજી માટે જ્યારે રહુગન રાજા પ્રયોજન કરે છે ત્યારે ભરતજીએ પાલખી હેઠી મૂકીને સૌથી પહેલો જ રહુગનને ચાપકો માર્યો છે કે રાજન તું એવું કહે છે કે તું રાજા છો તું તું રાજા છો અને હું રંક છું તું એવું કહે છે તું બુદ્ધિવાળો છો હું મૂરખ છું તો રાજા મારો તને પ્રશ્ન છે તારું ને મારું મૃત્યુ થાય લાકડાની ચિત્તાની અંદર બેયના શરીર સળગી જાય અને પછી જે રાખ થાય એ રાખ તારી આ બાજુ પડી હોય મારી આ બાજુ પડી હોય જગત ઓળખી શકે છે રાજાની રાખ છે કે રંકની રાખ છે રાખ છે ઓળખી શકે કોઈ ગમે એવો મોટો આખી પૃથ્વી પર રાજ કરતો હોય એવો હોય પણ બળીને રાખ થાય અને એક બાજુ પર આખી જિંદગી જન્મ્યો ત્યારથી ભીખ માગીને ખાતો હોય એવો વ્યક્તિ હોય એની રાખ થાય એ રાખની અંદર ફેર નથી પડવાનો રાખ જ છે કાયા ફિર ભી આશ લગાય આ શરીર તો માટીની માટીનું છે પણ કેટલી બધી આશાઓ કેટલા બધા પદ પોતાની હારે બાંધીને બેઠો છે એમાંથી નિવૃત્તિ કરવા માટે મહારાજ પોતાનો સ્વભાવ જણાવે છે કે મારો આશ્રિત છે મારો જે ત્યાગી છે એની રૂચિ આવી હોવી જોઈએ આમાંથી અમને બહુ મોટું શીખવાડે છે અમને બહુ મોટું લેસન આપે છે કે હે સંતો મોટા મોટા લોકોની સંપત્તિઓ જોઈને તમે ત્યાં ના પહોંચી જતા ગરીબ જેવો ભગત હોય પણ જે પાકો ભગત હોય તો તમે એને મહાન જાણજો એને મોટો જાણજો પર્વતભાઈ જેવો સભામાં પાછળ બેઠો હોય અને ગાયકવાડ સરકાર આવે ને તો એ સભામાં આગળ બેઠો હોય પણ ભગવાન અને એકાંતિક સાધુની નજરમાં પર્વતભાઈ હોય સયાજીરાવ ન હોય જો સયાજીરાવ હોય ને પર્વતભાઈ નીકળ્યા એટલે માયાનો પ્રવેશ સાધુમાં થઈ ગયો રૂપિયાવાળા જ ગમે અને ગરીબ ન ગમે હા વ્યવહાર છે એવું તમને દેખાય પણ ખરું ક્યારેક કોઈ સત્તાવાળો હોય રૂપિયાવાળો હોય તો સાધુ એના બે વખાણ કરે આર પહેરાવે થોડું એને આગળ પાછળ થોડું રે થોડું એને હચવાવે એને કે ભાઈ આને પ્રસાદનું પેકેટ આપજો જમાડજો બધું કરવું પડે કારણ કે શ્રીજી મહારાજે કહ્યું એ વ્યવહાર કરવો પડે ત્યાગી કે ગ્રહી નહીં તો એમાંથી દુઃખ આવે પણ હૃદયમાં એવું ના થવું જોઈએ કે આ કરોડોપતિ છે અને એવા સાધુ જો ઘણા બધા એવા મોટા મોટા સદગુરુઓ સંતોમાં એવું જ આ લક્ષણ હોય પણ ગુરુજીના જીવનની અંદર લાગટ દેખાય તમે કંડારી ગુરુકુલની અંદર ગુરુજીની આજુબાજુમાં બેઠેલા હરિભક્તો આજે નહીં વર્ષો પહેલાંથી જુઓ ને તો કરોડોપતિ ગુરુજીની બાજુમાં ચરણારીમાં નથી બેઠા પણ જેના પેન્ટ ફાટી ગયેલા ઠીંગડા મારતા ને એવા ભક્તોને ગુરુજીએ પોતાની પાસે બેસાડ્યા છે કારણ કે ગુરુજી કે મને એવા હારે જ ફાવે એવા હારે જ ફાવે એવા હારે જ બને એવા હારે જ બને ઓલા ભગત હોય તો વાત જુદી છે પણ એવા ભગત હોય કેટલા મને ખ્યાલ છે કે બે હજાર ત્રણ બે હજાર બેની સાલની અંદર પણ જ્યારે કરોડોપતિ કંડારી ગુરુકુલની અંદર આવતા ત્યારે ગુરુજી એમની મળવાની રૂમ હોય ત્યાં થોડી મળે પછી અમારે જેવા કોઈક સાધુ હોય ને એને કે ભગતને જાવ બધું બતાવી દો ગૌશાળા બતાવો સ્કૂલ બતાવો આ બતાવો બતાવી કે જમાડ દો જમાડીને કે પ્રસાદનું પેકેટ આપી દો પછી કે જાઓ જય સ્વામિનારાયણ અને કોક એવો ભગત આવ્યો હોય ને તો એની ભેગા તત્તન કલાક ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક એ તો કશું જ સંસ્થામાં સેવા કરી શકે એવા ના હોય તો એની ભેગા એટલું બેસે એની ભેગા એટલો સમય આપે એટલે ત્યાગીની નજર રૂપિયાવાળા ઉપર ન હોવી જોઈએ ત્યાગીની નજર ભગવાનના ભક્તોના હૃદય બાજુ હોવી જોઈએ એમ શ્રીજી મહારાજ શીખવાડે છે તમને કીધું ઉપદેશ તમારા અમારી ઉપર જાજો આવવાનો હવે સાત વર્ષ છે ને અમને ધોશે મહારાજ હવે ધોકા અમને વાગવાના તમને નહીં તમારે તો આમ અંદરથી થોડું થોડું ગ્રહણ કરવાનું આવશે નહીં તો મોટા ભાગની રીત અમારી આવવાની છે આવે સાત વર્ષ સુધી મહારાજ અમારા જીવનને કેળવશે અમારા જીવનની અંદર આવતી ક્ષતિઓ કઈ જગ્યાએ બંધાઈ જાય કારણ કે એવો કોણ હોય કે એને ધન આપવાવાળો મળે અને સત્તા આપવાવાળો મળે અને રાજ્ય આપવા મળે ને બંધન ના થાય એવું શક્ય નથી ઈશ્વર ચરણદાસજી સ્વામી ગોલોકના મુક્ત હતા સ્વતંત્ર થકા ગોલોકમાંથી આ પૃથ્વી ઉપર આવેલા હતા

એવા જે અક્ષરધામ આવા ગોલોકમાંથી માંથી અક્ષરધામમાંથી બીજા ધામોમાંથી આવેલા મુકતો હોય ને એ બધા પ્રભાવશાળી જ હોય એને કાંઈ પ્રભાવ પાડવા માટે બધું કરવું ના પડે પ્રભાવશાળી જ હોય એ સહજને સાદી રીતે બેઠો હોય બોલતો હોય ચાલતો હોય જતો હોય તો એનો પ્રભાવ ઓટોમેટિક પડે એમાં હવ ખેંચાય સહજ હોય એટલે એને માન મોટપનો યોગ એટલો જ થાય સ્વામીને એટલો બધો માન મોટપનો યોગ થયો શિરોહીના રાજાએ રાજગુરુ બનાવ્યા એટલે હાથી ઉપર સવારીઓ નીકળે અને પછી સ્વામી કે એમ થાય કારણ કે મુક્ત તો હતા જ અને પછી એમાંથી જે બંધન થયું 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 ગોલોકમાંથી આવ્યા હતા અક્ષરધામમાં જવા માટે ત્યાંથી અહીં ટિકિટ બાય કરવા આવ્યા હતા અક્ષરધામની કે અક્ષરધામમાંથી કોઈ મુક્ત પૃથ્વી પર આવ્યા હોય તો એનો યોગ કરી એનો સમાગમ કરી મહારાજનું સ્વરૂપ સમજી અને ગોલોકમાંથી અપગ્રેડ થવું સમજાયું તમને અપગ્રેડ ઉપર જાઓ પણ થયું એવું કે અક્ષરધામનો મુક્ત ખોડવાનો તો બાજુ પર રહ્યો અને મોટાઈ મળી ગઈ અને મોટાઈ મળી ગઈ તે બંધરધામ ગોલ કઈ ગયું તે પાંચ જન્મે હરખું થઈ રહ્યું કેટલા જન્મે પાંચ એટલે સંસાર છોડવો ભગવા કપડાં પહેરવા કે ગ્રહસ્થમાં રહેવું અગત્યનું ચોક્કસ અહીં છે જ હાજુ અહીં સાધુ થયો હોય હજારોને ભગવાન પોતે ભજન ભજાવે પરંતુ મોક્ષના માર્ગમાં સમજણ સૌથી અધિક છે વર્તાલનું વિષ્ણુ વચનાવૃત મહારાજ કે ત્યાગીને ગૃહિનો કાંઈ મેળ નથી જ્યારે કલ્યાણના માર્ગનું શ્રીજી મહારાજ કોમ્પ્યુટર ખોલે છે ને ત્યારે શ્રીજી મહારાજની નજરમાં મહારાજ એવું નથી લેતા કે આ સંત છે કે આ ભક્ત છે ત્યારે તો તરત જ એ જોવે આમ પેલું ટેસ્ટ કરે ને આપણો આમ આપણે આ બ્લડ આપ્યું હોય તો આપણો કોલેસ્ટ્રોલ કેટલો છે સુગર કેટલી છે બધાનો કેમિકલ નાખીને ટેસ્ટ કરે ને એમ શ્રીજી મહારાજ ને તો ટેસ્ટ કરે વાસના કેટલી છે સ્ત્રીની કેટલી ધનની વિષયની કેટલી છે આની કેટલી છે આની કેટલી છે અને એ ગ્રાફ જ બહાર મૂકે હા દયાળુ છે આંકડા બદલી નાખે એ વાત હાવ નોખી છે પણ મશીનની અંદર ગરબડ નથી થાય એવી રિપોર્ટ બહાર નીકળ્યા પછી શ્રીજી મહારાજ દયાએ કરીને પોતાની ઓથોરિટીથી કે જે થવું એ થાય પણ મારે કરવાનું છે એ વાત આ હાવ નોખી છે ધણીનો કોઈ ધણી નથી અને મને એવું જ લાગે છે કે રિપોર્ટ નીકળ્યા પછી જ ફેરફાર મહારાજને કરવાનો હશે બાકી આપણો રિપોર્ટ તો કેવો હાઈ કોલેસ્ટ્રોલવાળો આવે પણ રિપોર્ટ નીકળ્યા પછી મહારાજ એમાં ફેરફાર કરી નાખે એવું છે એકાંતિક પુરુષોના સહથવારે બેઠા હોય પણ ધ્યાન તો રાખવું જ પડે શ્રીજી મહારાજને જેની અંદર ભક્તિ દેખતા બ્રહ્મા કરતા એ અધિક માનતા હવે થોડીક અઘરી વાત આવે છે અમારી માટે જ આવે છે પણ તમારે પણ જાણવા જેવી છે આની અંદર સ્ત્રી ભક્તોની ઉપર થોડો મહારાજ છેદ ઉડાડીને વાત કરશે પણ એનો અર્થ એવો નથી સ્ત્રી ભક્તોએ હું વારે વારે આ ટકોર કરતો જાઉં છું કે જ્યારે સ્ત્રીની નિંદા આવે ત્યારે સ્ત્રી ભક્તોએ ક્યારેય એવું ન માનવું કે ભગવાન અમારા વિશે આવું કેમ કે છે શાસ્ત્રો અમારા વિશે આવું કેમ કે છે તમારી અવગણના નથી પણ સ્ત્રી દેહની અવગણના છે એવી રીતે સ્ત્રી માટે પુરુષ શરીરની અવગણના છે પુરુષ ભક્તોની અવગણના નથી પણ પુરુષ શરીર એ સ્ત્રી માટે ખતરનાક છે સ્ત્રી શરીર પુરુષ માટે ખતરનાક છે એના વિશે હવે મહારાજ કે છે સ્ત્રી જાતિ માત્રનો ગંધ ક્યારેય ભૂલથી પણ સૂંઘતા નહીં વર્ણીનો સ્વભાવ કેવો હતો જો સ્ત્રીનો ગંધ આવે ને તો શ્રીજી મહારાજને ઉલટી થઈ જતી ઉલટી થઈ જતી અદિબારે લગ્ન કરવા નક્કી કર્યું અદિબાને હામે લાવ્યા ને તો મારાને ઉલટી ચાલુ થઈ ગઈ ખબર ને એ મહારાજ અમને શીખવાડવા માગે છે કે મારો સાધુ કેવો જોઈએ મારો સાધુ એવો જોઈએ કે જે સ્ત્રી અને ધનમાંથી સંપૂર્ણ વિરક્ત હોય મોટા મોટા રાજાઓમાં ના બંધાય એટલે ત્યાગી ધનમાંથી વિરક્ત છે અને સ્ત્રીનો ગંધ પણ જેને ન ગમે એ ત્યાગી સ્ત્રીમાંથી વિરક્ત છે અને એવો જે ત્યાગી છે કાંતા કનક સૂત્રેનો વેષ્ટિ તમ સકલમ જગત તાસુ તેસુ શું વિરક્ત દ્વિભુજો પરમેશ્વર કણક અને કાંતા ધન અને સ્ત્રી એનાથી આખું જગત બંધાયેલું છે એમાંથી જે પાછો વડે એની અંદર જે બંધાય નહીં દ્વિભુજો પરમેશ્વર બે ભૂજાવાળો ભગવાન છે શિવ બ્રહ્મા ક્યારેય પણ ભૂલથી સ્ત્રીનો ગંધ પણ સૂંઘતા નહીં તેઓ કાયમ શૃંગનું આખ્યાન સંભાળી રાખતા કંઈક તો વાતો સંભાળી રાખવી પડે ઘણીક નેગેટિવ વાતો પણ જાણવી પડે હવે ઋષ્યશૃંગનું આખ્યાન સંભાળતા મહારાજ ઋષ્યશૃંગનું આખ્યાન કેમ સંભાળતા કારણ કે ઋષ્યશૃંગ એવા હતા શ્રીમદ સત્સંગી જીવનની અંદર આખ્યાન કીધેલું છે મહારાજે માયારામ ભટ્ટને કૌશિકી નદીના કાંઠે વિભાંડક ઋષિ રહેતા અને એ વિભાંડક ઋષિના પુત્ર હતા ઋષ્યશૃંગ એ ઋષ્યશ્રૃંગ જે હતા એને સ્ત્રી અને પુરુષનું ભાન નહોતું એને ખબર જ નહોતી સ્ત્રી કોને કહેવાય એને ખબર જ નહોતી પુરુષ કોને કહેવાય વિચારો તમે આવો વિરક્ત પુરુષ હતો અને ત્યાં આગળ એક અંગ દેશની અંદર લોમપાદ રાજા હતા દશરથ રાજાના મિત્ર થતા એને એવું નક્કી કરેલું કે પોતાના રાજ્યની અંદર બ્રાહ્મણ રાજપુરોહિતો અરે જે બ્રાહ્મણો હોય એને મોટું દાન આપવું અમુક વસ્તુ હું આપીશ એવો સંકલ્પ કર્યો પણ રાજ્યના જે પુરોહિતો હોય એ પેલા બ્રાહ્મણો બીજા જે રાજ્યમાં ઊંચા સ્થાને ન હોય એના વિરોધી હોય ગમે નહીં ને રાજા આપે તો એ લોકો રૂપિયાવાળા થાય એને રાજાને ચડાવ્યા આપ્યું નહીં કાંઈ રાજાના રાજ્યમાં વરસાદ પડતો બંધ થયો વરસાદ પડતો બંધ થયો દુષ્કાળ પડ્યો રાજાએ તપાસ કરાવી કાનું કારણ શું અને રાજાએ ઉપરથી ઓલા બ્રાહ્મણોને કાઢી મૂક્યા એ બ્રાહ્મણોના અપમાનને કારણે ઇન્દ્રએ વરસાદ વરસાવવાનો બંધ કર્યો કોઈએ કીધું કે બ્રાહ્મણોને તમે રાજ્યમાં પાછા લાવો તો વરસાદ થાય બ્રાહ્મણોને પાછા લાવવામાં રાજા સફળ થયા પરંતુ શૃંગ જ્યાં સુધી રાજ્યમાં ન આવે ત્યાં સુધી વરસાદ ન થાય અને એને પાછા લાવવા એ કામ હતું કારણ કે એ તો વિરક્ત પુરુષ હતા જેને સ્ત્રી અને પુરુષ શું એ જ નહોતી ખબર એ કેટલો વિરક્ત કહેવાય સુખદેવજી મહારાજ એ કહેવા હતા જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું અને અક્ષરધામની અંદર પણ મુક્ત જે થાય છે ને ત્યાંય કોઈને સ્ત્રી પુરુષનું ભાન નથી એટલે કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ હું તો આત્મા છું ત્રણ શરીરથી પર છું બ્રહ્મ મારું સ્વરૂપ છે અક્ષર મારું સ્વરૂપ છે આવું માનવા વાળો છે એ જ અક્ષરધામનો મુક્ત થઈ શકે છે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી સ્વામી કે સ્ત્રી જોશે જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યારે પુરુષ જોશે જ પણ જ્યારે પોતાને બ્રહ્મરૂપ મનાશે ત્યારે નહીં પુરુષને સ્ત્રી જોઈએ નહીં સ્ત્રીને પુરુષ જોઈએ માટે બ્રહ્મરૂપ હું બ્રહ્મ છું અક્ષર છું મારા આત્મામાં ભગવાન અખંડ બિરાજમાન છે આવું ભજન અખંડ કરવું એવું ગુણાદિતાનંદ સ્વામી કે છે આ બધું કેવું છે રટનથી થાય આપણે મોટે ભાગે કેવું હોય છે કે અભ્યાસ બહુ ઓછો હોય છે શ્રવણ ઘણું છે શ્રવણ ઘણું છે કથન પણ ઘણું છે કહીએ છે ઘણું સાંભળીએ છે ઘણું પણ એનું જે રટન હું બ્રહ્મ છું અક્ષર છું બ્રહ્મ છું અક્ષર છું બ્રહ્મ છું અક્ષર છું આપણે જન્મ્યા ત્યારથી ફલાના ભાઈ ફલાના ભાઈ એનું રટન કરતા થયા તો અત્યારે આમ ઊંઘમાં હોઈએ તો એક કોઈ આપણું નામ બોલે તરત જ આમ હોકારો દઈએ લો આવે અમારા પૂર્વાશ્રમમાં નામ હાવ જુદા હોય નહીં આગળ સત્તર અઢાર પંદર વર્ષથી સાધુ થયા હોય નહીં આગળ નામ કહી દે કે ચાલો ભાઈ નિષ્કામ તો આમ નામ બોલે તો અડધો ઊંઘમાંથી મને જ બોલાવ્યો કેટલું દ્રઢ થઈ જાય છે નામ કેટલું દ્રઢ થાય છે તો એવું આપણે ભજન કરીએ હું બ્રહ્મ છું અક્ષર છું મહારાજનો મુક્ત છું ભગવાનનો દાસ છું આવું ભજન કરીએ તો શું એ દ્રઢ ન થાય થાય જ ખોટું જો દ્રઢ થઈ જતું હોય તો સાચું તો થાય જ પણ પ્રથમ પ્રકરણનું વિષ્મુ મહારાજ કે ભગવાનના ભક્તને જેટલી કસર રહે છે એટલી પોતાની આળસે કરીને રહે છે આપણા બધાનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો એનું નામ છે આળસ અને બીજો દુશ્મન છે પ્રમાદ સારંગપુરનું ચૌદમું આળસ અને પ્રમાદનું વચનામૃત વાંચી લેજો આપણા બધાનો દુશ્મન આપણે એવા મુક્ષું છે કે આપણે મહારાજને મળવું જ છે એવા આપણે મુમુક્ષુઓ છીએ આપણે ભગવાન સુધી પહોંચવું જ છે એવા જ મુમુક્ષુઓ છીએ એના માટે જ આપણે આ કથાઓ કરીએ છીએ અને સાંભળીએ છીએ એટલે જ મોટા સદગુરુઓ પાસે આપણે આવ્યા છે ને રહ્યા છીએ પરંતુ છતાંય પણ આપણને રિઝલ્ટ જેટલું સ્પીડી મળવું જોઈએ એટલું જલ્દી સ્પીડી નથી મળતું એની અંદર દુશ્મન બે જ છે આળસ અને ના કરવાનું થાય છે અને કરવાના ટાઈમે પણ આળસ આવે છે આવું થાય છે કાલ કરશું પરમદી કરશું અને પછી ઋષ્યશૃંગને લાવવા માટે લોમપાદ રાજાએ એક વેશ્યાને મોકલી વિભાંડક ઋષિ ગયા છે વનમાં ફળ લેવા ઓલી વેશ્યા આવીને પોતાના બધા નાટક ચેટક ઋષ્યશૃંગ આગળ કરવા જ્ઞાન તો ખબર જ નહોતી કે સ્ત્રી કોને કહેવાય એના વાળ છૂટા ના તેને બધું જે કંઈ એના બધા લટકા ફટકા કરતી હશે ને આને જોયું ઋષ્યશૃંગે ઋષ્યશૃંગને શું થયું આવા ઋષિ તો મેં કોઈ જોયા જ નથી આ જંગલમાં ક્યાંથી જોયા હોય મૂરખ આ ઋષિ છે આવા ઋષિ તો મેં જોયા જ નથી પછી પૂછે હે ઋષિ મુનિ તમે કયા આશ્રમમાં છો ત્યારે પેલી સ્ત્રી કે અહીં નજીકમાં મારો આશ્રમ છે અને મારા આશ્રમમાં આવા ફળ થાય છે સરસ મજાના પેંડા બરફી બધા મિસ્ટન લાવેલી આને દી ખાધેલું નહીં આ તો ફળ ફળ કંદમૂળ જ ખાવાવાળા આવા ફળ તો મારા બાપા કોઈ દી લાવ્યા નહીં એટલે જ હું તમારા માટે લાવ્યો છું કે લો અને સૃંગે વેશ્યાના હાથે મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી પેલી વેશ્યા આલિંગન કરતી જાય સ્પર્શ કરતી જાય એના કારણે ઋષ્ય શૃંગ જેને સ્ત્રી અને પુરુષનું ભાન નથી શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને શ્રીમદ સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર પોતે આ કથા કીધી છે પોતે કીધી છે સ્ત્રી અને પુરુષનું ભાન નહીં એની ઇન્દ્રિયો જાગ્રત થઈ ગઈ અને વિભાંડક મુનિ આવવાનાથી આ વેશ્યા ભાગી ગઈ અને વેશ્યા ભાગી ગઈ પછીથી વેશ્યા વાડ જોવે વિભાંડક મુનિ જયારે પાછા આવ્યા ત્યારે ઋષ્યશ્રમ કે બાપા પિતાજી એક ઋષિ મુનિ એટલા સુંદર આવ્યા આજે મુનિ એટલા સુંદર હતા એવા મીઠા હતા એટલું સરસ બોલતા હતા મને તેમની જોડે વાતો કરવાની બહુ ઈચ્છા થાય છે એ ઋષિમુનિ ફરી ક્યારે આવશે વિભાંડક મુનિને ખબર પડી ગઈ કે આ કોક અસુર આવ્યો હશે એને આમ અંતરદ્રષ્ટિ કરીને જોયું ખબર પડી કે આ કોઈ મારા છોકરાને છેતરી ગઈ છે કોઈ સ્ત્રી આવી હતી વિભાંડક મુનિ કે એવા તો અહીં બહુ અસુરો ફરે છે કોઈ અરે તારે વાત કરવી નહીં અરે બાપુજી એ જે એ જે ફળ લાવી હતી આ તમે હું આ બધું આ કેળન ડાળમ ક્યાંથી ગોતી લાવો છો એ જે ફ્રૂટ લાવી હતી એવું ફ્રૂટ તો મેં કોઈથી ખાધું જ નથી એ ઋષિ મુનિનો ઓહો એના લાંબા લાંબા વાડ વર્ણન આખું કરે હા વિભાંડક કે આ મારો છોકરો આવે ઉપાધિમાં છે એટલે વિભાંડક આશ્રમ છોડીને ઓછા જાય બાર પણ તોય રાજાના ગુપ્તચરો જોયા કરે કે વિભાંડક ક્યારેક ગયા ગયા એટલે પેલી પાછી આવી પાછી આવીને ફરીથી પાછાના લટુડિયા પટુડિયા કરીને પાછું અને આ તો વાટ જ જોતો તો હામેથી દોડીને આ વખતે જ ભેટ્યો સ્ત્રી અને પુરુષનું ભાન નહોતું એની ઇન્દ્રિયો જાગ્રત થઈ ગઈ આટલી તાકાત પુરુષનું શરીર જો આપણને મળેલું હોય તો સ્ત્રીના શરીરમાં છે આટલી તાકાત પુરુષના શરીરમાં આપણે એવા આત્મા હોઈએ કે આપણને સ્ત્રી પુરુષનું ભાન ન હોય પરંતુ એ શરીરને જો સ્ત્રીના શરીરનો સ્પર્શ થાય તો શાસ્ત્ર કે છે એનું પતન થાય સ્ત્રીનું શરીર હોય અને એને પુરુષનું ભાન ન હોય પણ એને પુરુષનો સ્પર્શને સંપર્ક થાય તો એનું પતન થાય શાસ્ત્ર કે છે દિવાલ જ સારી ગોખલો પૂરવો જ હારો ઊંચી દિવાલો રાખવી જ સારી મર્યાદામાં રહેવું જ સારું આ બાજુ ઉપર પછી તો આ બહુ સમય સુધી ભેગા રહ્યા અને પછી પેલો કે મને તમારા ઋષ્ય લઈ જાઓ મારા બાપા ભેગા થાકી ગયો તમારે ભેગા મને વાતો કરવાની ના પાડે છે અને ઓલા ઋષિ મુનિ તો ઈચ્છતા જ તા હા લો કે અને ઋષ્યશૃંગને ઉપાડ્યા અને લોપાદ રાજાના રાજ્યમાં લાવ્યા

હા અમારે સાધુને એવું હોય મહિમા વધી જાય આ વધી જાય એમાં તમારા કરતાં બેનોન બહુ વધે કારણ કે એને વાત કરવાની ન હોય બોલવાનું હોય નહીં ને એટલે એને પુરુષ કરતાં એનો મહિમા વધારે ઠલવાય હવે એ જેનો ઠલવાતો હોય ને એમાં એનો મહિમા ઠાલવવાનો તો બરાબર છે પણ જો સાધુ સજાગ ન હોય સાધુને પોતાની મર્યાદાની ખબર ન હોય સાધુને પોતાની બોર્ડરની ખબર ન હોય તો જે મહિમાથી ઠલવાયેલો પ્રવાહ છે એ સાધુને માયાના ઝપેટાની અંદર નાખી દે એટલી તાકાત એમાં છે માટે ત્યાગીએ સાવધાન રહેવું પડે શ્રીજી મહારાજે કીધું કોઈ રીતે પણ નહીં દયાએ કરી અમને એક જ છૂટ આપી સ્ત્રી ડૂબતી હોય સ્ત્રીને કોઈ સળગાવતું હોય સ્ત્રીને કોઈ મારી નાખતું હોય તો અમે સાધુ છીએ છતાંય પણ અમારી ફરજ બને છે કે એ હામેવાળા વ્યક્તિને અમારા કાંડામાં તાકાત છે તો એને મારીને એની આરે લડીને ડૂબતી હોય તો એ સ્ત્રીનો સ્પર્શ કરીને ખભે નાખીને પણ એ સ્ત્રીને બચાવવી આ એક અમને છૂટ આપેલી છે બાકી કોઈ પણ રીતે સ્ત્રીનો પ્રસંગ અમારી માટે મૃત્યુથી પણ વધારે ભયાનક છે ત્યાગી માટે તમારી માટે તમારી ઘરમાં તમારા જેની સાથે તમે પરની છો એ સ્ત્રી સિવાય કોઈ પણ સ્ત્રી સાથે તમારી માટે ભયાનક છે અમારી માટે સર્વસ્ત્ર સ્ત્રીઓ ભયાનક છે તમારી માટે તમારી પરનેલી સ્ત્રી સિવાય કોઈ પણ સ્ત્રીનો અતિસંપર્ક તમારી માટે ભયાવ છે શાસ્ત્રો કે છે શ્રીજી મહારાજ કે છે સાંભળો શિવ બ્રહ્મા અને નારદ શક્તિશાળી હતા પોતે ઈશ્વર જેવા હતા શિવ બ્રહ્મા અને નારદ જેવા કોણ આ શિવજીનું આ નેપાળમાં હમણાં થઈ ગયું ને કોનો ખેલ છે શિવજીનો છે શિવજીને હજુ તો તાંડવ નૃત્ય નથી કર્યું ખાલી શિવજીએ શેષ નારાયણને આમ ગળામ વીટીને બેઠા છે ને કાળનું સ્વરૂપ છે એમને ખાલી કીધું શેજ આટલું જ એક ફેન જ ખાલી આમ થઈશ વધારે નહીં તમે વિચારો એવા તાકાતવાળા શિવજી એને પણ સ્ત્રી રૂપ મોહિની સ્વરૂપ ભગવાને ધારણ કર્યું તો શિવજી ઢીલા થઈ ગયા બોલો શિવજી ઢીલા થઈ ગયા બ્રહ્મા આ સૃષ્ટિનો કરતા આ સૃષ્ટિના તમામ રૂપોને સર્જ્યા કોને બ્રહ્માએ સારામાં સારા રૂપ બનાવ્યા પણ બનાવવાવાળા કોણ બ્રહ્મા પણ સરસ્વતીને જ્યારે એકાંતમાં જોયા પોતાની દીકરીને એકાંતની અંદર ધારીને નિરખીને વધારે પડતા જોયા શાસ્ત્રો કહે છે બ્રહ્માજી સરસ્વતીની પાછળ દોડ્યા સરસ્વતી હરની રૂપે થઈ ગયા કે મારો બાપ ભૂલો પડ્યો છે આખી સૃષ્ટિમાં હાહાકાર થઈ ગયો બ્રહ્મા ચાર મુખવાળો બ્રહ્મા જેની સ્તુતિઓ વેદો કરે જેના વરદાનોથી લોકો અમર થાય એવા ઈશ્વરો એક સરસ્વતીની પાછળ પોતાની દીકરી પાછળ દોડે હરની રૂપે થાય તો એ હરનું થયો હવે બુદ્ધિ કદાચ હેઠી જાય પણ આટલી હેઠી જાય પેલી છોકરી હરની થઈ ગઈ તો આ હરનું થયો બોલો અને દીક બધા દીકરાઓ દોડતા આવ્યા કે બાપા દોડી દાઢી થઈ સુધરો આ ક્યાં દોડો છો કે શરમાઈ ગયા હવે આટલી મોટી ક્રેડિટ વાળો પછી જીવી શકે તરત દેહ પાડી દીધો પણ પ્રોબ્લેમ થયો થયો કેમ બોર્ડર તૂટી એટલે બોર્ડર તૂટે એટલે પ્રોબ્લેમ થાય સો વાતની એક વાત છે આ બધાથી આપણે વધારે તાકાતવાળા નથી બહુ સરસ વિહારીલાલજી મહારાજે લખ્યું છે સાંભળો સંતો કરો ચેત વિશે વિચાર આ રીત સારી નથી રે લગાર સ્ત્રીઓ તનો પ્રસંગ જે છે ક્યાં ઉપદેશ આપે છે જ્યારે નીલકંઠ વનની સ્વરૂપે લોજમાં જાય છે અને મુક્તાનંદ સ્વામી જીવા શેઠના ડેલાની અંદર ભેગા બધાને કથા કરતા હોય છે ને બેનો ભાઈઓ ભેગા બેઠા હોય ત્યાં ઉપદેશ આપે છે સંતો થોડો ચિત્તમાં વિચાર કરો ત્યાગીનો ધર્મ આમાં નહીં રહે પછી મહારાજ કે છે પ્રત્યક્ષ છે કામિની દેવ માયા તો વસ થયા જનાયા દિવે પડે અંધ પતંગ જેમ સ્ત્રીમાં નરોની મન વૃત્તિ તેમ જેમ અગ્નિમાં પતંગ્યું પડે એમ પુરુષની વૃત્તિ સ્ત્રીની અંદર લાગેલી રહે છે ગુણાતીતાનંદ સ્વામી પણ આ વાત બહુ ચોખ્ખીને ખુલ્લી કહે છે ખુલ્લી કહે છે મોટા પુરુષોને ભગવાન જે કહેતા હોય એ એમ જ હોય કોઈ ખરાબ નથી સમજી રાખજો કોઈ ખરાબ નથી સંપર્ક ખરાબ છે અતિ પડતો સંપર્ક હંમેશને માટે ખરાબ છે અતિ પડતી વાતચીત હંમેશને માટે ખરાબ છે પારકી સ્ત્રી સાથે ક્યારેય અતિવાત ન થાય પારકા પુરુષ સાથે અતિવાત ન થાય પ્રયોજન વિના એની સાથે કોઈ સંપર્ક કરાય જ નહીં પ્રયોજન વિના એની સાથે આંખથી આંખ મેળવીને બોલાય જ નહીં એ રીત જ નથી અને સત્સંગની તો બિલકુલ રીત નથી સત્સંગમાં એવું થવું એ મોટો કુસંગ જ છે કુસંગ જ છે આપણા લોયાધામ પરિવારના ભક્તો તો સત્તા સતત સજાગ રહે એમાં પણ આપણા લોયાધામ પરિવારની અંદર યુવાનો છે યુવતીઓ છે એને તો અતિ સજાગ જ રહેવું તમે બહાર કરતા હો કામ મંદિરમાં કરતા હો સેવા મંદિરમાં આવતા હો તમારી જોબો પર કામ કરતા હો કોઈ અતિ સંપર્ક નહીં કોઈ સાથે અતિ વ્યવહાર નહી કોઈ સાથે અતિ બોલચાલ કોઈ પણ પ્રકારનો વ્યવહાર પત્યો તરત ત્યાંથી કેમ એ જ આપણી માટે છે જુએ નહીં ચિત્રની કાષ્ટની ને ત્યાગી તનો છે શુભય જ ધર્મ સંતો વિચારો શાસ્ત્ર ધર્મ ચિત્રની કામિની એટલે કે ચિત્રની સ્ત્રી હોય તો પણ સાધુ ન જોવે કારણ કે સ્ત્રી દેહ છે પાવક હોય જેવો અગ્નિ હોય ને સ્ત્રીનું શરીર એવું છે અને પુરુષનું શરીર કેવું છે ઘીનો ઘડો છે અગ્નિમાં ઘી નાખો તો શું થાય શું થાય સળગે પાસે રહ્યાથી પીગળી જ જાય ઘી ગમે એવું ઠરેલું હોય પણ અગ્નિને અડે એટલે ઠરે એમ પુરુષ ગમે એવો ઠરેલો હોય તો એ ઓગળે ત્યાગી તનો ધર્મ વિનાશ થાય ત્યાગીનો ધર્મ જાય ત્યાગીનો ધર્મ જાય જીત્યા નહીં જો ત્રિપુર હું જીતી જઉં એ તો મૂર્ખો છે શ્રીજી મહારાજ અંત્યના તેત્રીસમા વચનામૃતની અંદર એમ કે છે કે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જો એ બેને પણ રૂપવંતી સ્ત્રીનો સંગ થાય ને તો એ પણ સત્સંગની અંદર જેવા છે એવા રે કે ના રે એમાં સંશય છે બીજાની વાત જ શું કરવી બીજો કયા ખેતરની અંદર પાકેલો મને અસર ના થાય મુક્તાણને ગોપાળનો ઠા ના રહે તો બીજાની વાત જ શું કરવી માટે ભગવાનના ભક્તો એ બાબતમાં બહુ સાવધાન રહે બહુ સાવધાન રહે ઘણા તો આ કથા લાઈવ સાંભળતા હોય ને તો પણ એનો કુસંગ નથી મટતો નથી મટતો વર્ષોથી એની પ્રથા પડેલી હોય કેટલા વર્ષોથી એવી પ્રથાઓ ચાલતી હોય ના ત્યાગી સાથે ડાયરેક્ટ વાત કરવી ત્યાગી સાથે ડાયરેક કોઈ આપલે કરવી એ સત્સંગના નિયમથી વિરુદ્ધ છે અમને સંતોને તો ત્યાં સુધી કોઈ માનો કે આ સભામાં કોઈ પુરુષ ભક્ત નથી અને કોઈ સ્ત્રી ભક્તને પ્રસાદ મોકલાવવાનો છે એનો થાળ હતો એ પરિવારનો અને એને મોકલાવાનો હશે ને તો પણ અમે દસ સાધુ રહેતા હોય ને તો દસ સાધુમાંથી જે સાધુ એનો વ્યવહાર કરતો હોય ને એ સિવાય બીજો સાધુ નિર્ણય પણ નહીં કરે કે આ પ્રસાદ બેનને મોકલવો એની આપલે પણ ન કરી શકે એક પેન પણ ત્યાંથી લઈ ના શકે ને આપી ના શકે એટલો શ્રીજી મહારાજનો જબરજસ્ત બોર્ડરવાળો કાયદો છે જેની ખબર આપણા પરિવારના ભક્તોને સતત રહેવી જોઈએ અને સતત હોવી જોઈએ કારણ કે જો આપણો ધર્મ આબાદ છે તો આપણો પરિવાર આબાદ છે આપણા ધર્મમાં ખામી આવશે આપણો પરિવાર હળગીન રાખ થઈ જશે ગમે એટલો મહિમા હોય ગમે એટલો મહિમા હોય પણ મર્યાદા એ આપણને આપણી ખબર હોવી જ જોઈએ હોવી જ જોઈએ બધી જ જગ્યાએ કે આપણી મર્યાદાની બહાર ક્યારેય પણ ન નીકળાય એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે મહિમાના ઓથે ઘણાના બગાડ થયા છે ઘણાના પતન થયા છે ભવિષ્યમાં પણ થશે ઘણા બધા સત્સંગ સત્સંગને સત્સંગની બહાર પરોક્ષની અંદર તમે જુઓ ને તમે આજ આજ સુધીના ઇતિહાસોમાં જેટલા મોક્ષ માર્ગે ચાલવા નીકળ્યાને પડ્યા એના તમે આમ નંબર કાઢો ને તો ધનથી પડેલા ઝાઝા નથી રસાસ્વાદથી પડેલા ઝાઝા નથી માનથી પડેલા પણ જાજા નથી પણ સ્ત્રીથી પડેલા તો આમ લિસ્ટના લિસ્ટ નીકળી જાય આખા આ ચંદ્ર બ્રહસ્પતિ ઇન્દ્ર જો તો ખરા તમારા આમ નામ મોટા મોટાના નામ આવે એમાં છોટું મચ્છરિયું જોર કરે એ હાલે એવું છે માટે સાવધાન રહેવું મહારાજ વિહારીલાલજી મહારાજે લખ્યું છે કડી કે કાળો મને કઈ ના કહેતા આ કોણ કે છે વિહારીલાલજી મહારાજ છે રાક્ષસી ના ચાળો જો જીવવાની હોય આસ તો કામીની પાસે જશો ન જો જીવવાની આશા હોય તો સ્ત્રી પાસે ના જતા ભલા થઈને આ કોને કે છે અમને હા અને તમને પારકી સ્ત્રી તમારે એટલું ધ્યાન રાખવાનું આ અમારી માટે ઉપદેશ છે પછી જો ચુમ્માલીસમી કડી જ્યાં સુંદર સબને બળાવ્યું જ્યાં સ્ત્રીને હળગાવી હોય તે સ્થાનમાં ત્યાગી જને ન જાવું ત્યાં ત્યાગીને કોઈ દી ના જાવું કેમ જો રાખ ઉડી નિ અંગ લાગે તેથી કદી મન મથાડ જાગે એની રાખ હડે શાસ્ત્રના સિદ્ધાંતો લખેલા છે અને આજે હું લોકો મંડી પડ્યા હશે કે કેટલાક જગ્યાએ તો ખબર જ નથી કે આવું થાય ત્યાં તો ઊંધું માનવામાં આવે તમે બેનો વારે વાત ના કરો તો તમે ખોટા સાધુ બોલો ને ઊંધું હાલે સારું ત્યાં આપણું ગણિત ખોટું પડે આ વિહારીલાલજી મહારાજ ખોટા પડે આવું છે માટે ધર્મની બોર્ડરો જાળવજો જો હા હું તમે બે હા પચાસમી મી ઘડી જો જીવે કદી જે સર્પે ડસેલા સાપ ડસ્યો હોય ને ને તો જીવે ખરો સમજ્યા ને જીવે કદી ઘસેલા ક્યારેક કોક અગ્નિમાં બળી ગયો હોય ને તો પણ એ બચી જાય જેને સ્ત્રીએ અંતર ડંસ દીધા તેને કરી ચરવન ચૂર ન સ્ત્રીનો ડંસ લાગી જાય ને ચૂરણ કરી નાખે જીવવાની આશા જ છોડ દો એવું છે માટે ભાઈ આવું વર્ની કે છે કે આવી રીતે શિવ બ્રહ્માને નારદ શક્તિશાળી હતા પોતે ઈશ્વર જેવા હતા તેના આખ્યાનોને વર્ સંભાળતા માનતા કે નારી મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે ત્યાગી સાધુ થયો એને સ્ત્રી વિઘ્નરૂપ છે બહુ સરસ આધારણ આધાર જે કડી લખે છે ને એ ગાજો જોવું દેખત મે ગાત ન કરત સોવું તાસે કોટે હે ગાના પ્રકારા તાસે કોટે હે गान प्रकारा नारी मे दोषे अपारा नारी दोष रहे अपारा देख तमे को कोनाशा वैराग्य देवे विनाशा धर्मभक्ति तबरहे नलेशा धर्म भक्ति तब રહે ન રે વે જ્ઞાન જ્ઞાનહી કેશા વે જ્ઞાન જ્ઞાનહીં કેશ દારૂ ઝેર સાપ અને આગ એને તમે જોવો આગને તમે જોવો તમને હળગાઈ દે આપણે જોઈએ તો આપણને હળગાવે આગ આપણે જોઈએ કંઈ હળગે છે આગ તમે દૂર ઊભા છો ને જોવો છો હળગાવે ના સળગાવે સાપને તમે જોયો આમ દૂર ફરે છે તમને ડંખ મારી દે ના મારે દારૂ એને આપણે જોયો કે આ દારૂ છે દૂર પડ્યો છે આપણે નસો દે ના ચડાવે ઝેર છે એને આપણે દૂરથી જોયું આપણે માન નાખે ના મારે દારૂ ઝેર સાપ અને આગ એ ભલે વિનાશકારી હોય પણ આંખથી જોવા માત્રમાં તેઓ ઘાત કરતા નથી કોઈ મારી નાખતા પણ નારી તો એના કરતા કરોડ ગણી વધારે ઘાતક છે હા જોવા માત્ર થી મારી નાખે આ બધી જગ્યાએ સ્ત્રી ભક્તોએ પુરુષનું લેવું કે પુરુષ એવા છે કે જોવા માત્ર થી મારી નાખે અને થાય જ છે થાય જ છે આ તો એક કુદરતી શ્રીજી મહારાજની મૂકેલી કળ છે આમાંથી બાકી જો આમાંથી બે વ્યક્તિ બાકાત હોય શ્રીજી મહારાજ અંત્યના ચોત્રીસમાં કે અમે કળ ચડાવીશ સ્ત્રીને સહેજે પુરુષમાં હેત થાય ને પુરુષને સહેજે સ્ત્રીમાં હેત થાય ભગવાનની મુકાવેલી કળ છે આપણી નોય એ એમ જ હોય એમાંથી બહાર નીકળે બે જ એક સ્વતંત્ર થકો ધામમાંથી આવેલો હોય એમાં ના હોય અને બીજો રાતને દિવસ જેને ઝંખણા હોય કે પુરુષો તમને પામવું છે આ ઘૂમરીની અંદર આ કળમાં મારે નથી લેવાવું આ બે સિવાય કોઈ જગતમાં બાકાત ના હોય એક આ બે જ એક મુક્ત સ્વતંત્ર થકો આવેલો અને બીજો એવો સ્વતંત્ર થકો જે આવ્યો હોય એને સંપૂર્ણપણે આધીન રહેતો હોય આ બે સિવાય ત્રીજા કોઈની તાકાત નથી આ ગોમરીમથી બહાર નીકળે એવી ગૂમરી છે ભગવાનની ચડાવેલી છે તાકાતવાળી હોય ને ભગવાનની ચડાવેલી તાકાતવાળી જ હોય ને એટલે તો જો ને તમારે હવારે આમ જો બરાબર થઈ ગયું હોય તીખા તીખું તમારે તનખા જરી ગયા હોય તો એ હાંજ પડે ગુરુજી પેલું નથી કહેતા કે બે પછી નિયમ લીધો કે હવે બોલવું જ નહીં એકાબીજા રે તે પેલો બાપો પછી ખીચડી કરવા બેઠો આવડે તો નહીં તે પછી ચોયનો હળગ્યો બાપાનો ફૂંક મારતા મારતા સમજ્યા ને હવે આને બોલવાનું તો નહીં પણ બોલવું કેમ એટલે પછી કે આનું નામ હો પેલો કે આનું નામ હળી તો બસ પછી પેલી પેલું હળગ્યો ને ચોયનો એટલે પછી પેલી બોલવા માંડી કે કોઈનું કાંઈ હળગે પણ આપણે હું પણ આમ તો વિચારે ને કે હારો મારો જ છે હારો હડકશે તો મારે બાળવાનો ઉપરથી કંઈ અડધો હળગ્યો તો પાછી સેવા કરવાની અને ચૂડલા ભાગશે અને આ વગર કામનો આ સરસ મજાનો મફતનો બળદ મળ્યો છે મહેનત કરી કરીને ખવડાવે છે જાતો રહેશે તો હરજુ અડધી જિંદગી કાઢવાની આપણે મહેનત કરવાની કોઈનું કાંઈ હળગે આપણે હું કોઈનું કાંઈ હળગે આપણે હું ને પેલો બાપો કે આ બોલ્યા કેમ કરે છે તો આમ જોયું ચોયનો હળગતો હતો અને ચોયનો ઓલવી નાખ્યો અને પછી બાપાને જે હેતનો ઉભરો આવ્યો કે જો મારી હતી તો કીધું ને મારી હતી તો કીધું ને તો બાપો પછી એની બાજુ ફરીને કે આને શું કહેવાય આનું નામ હળી તો મારા તારા હમ ગયા બળી ઓલીએ ખીચડી મૂકી હતી ને એની ભેગા આની ખીચડી નાખી દીધી બે ચડાવીને બે ભેગા જમીન ઊંઘી ગયા છે સ્વામિનારાયણ આ કળ છે થયું પણ ભગવાને ચડાવી નહીં નહીં તો બહુ પ્રોબ્લેમ થાય તમને એવું નહીં લાગતું સૌ સારું કર્યું મહારાજે ચડાવી પણ ધ્યાન રાખો કેમ જે નારીને તો જોવા માત્રથી બુદ્ધિનો નાશ થઈ જાય વૈરાગ્યનો પણ નાશ કરી નાખે નારીના આકર્ષણથી જે ખેંચાયો હોય તેમાં ધર્મને ભક્તિનો લેસ પણ રહેતો નથી તો પછી જ્ઞાન તો રહે જ ક્યાંથી નારીમાં એકવાર જે ખેંચાયો વરની વિચારે છે કે એની અંદર કોઈ પ્રકારનું જ્ઞાન ના રહે કોઈ પ્રકારનો વિવેક ના રહે કામી નર અરુ કૂતરા સાંભળજો કામી નર અરુ કૂતરા દોનું એક સમાન મુક્ત કહે ઉપજત નહીં એ દોરી જ્ઞાન મુક્ત કહેરો પર નારી નહીં કોટી કથે જ્ઞાન મુક્તાનંદ સ્વામીની લખેલી આ કડીયો છે સ્વામી કે કામી નર કામી પુરુષ અને કૂતરા બે હરખા જ છે સમજ્યા ને એને કોઈ દી જ્ઞાન થાય નહીં અને પછી સ્વામી કે જેના હૃદયની અંદર પરનારીનું ધ્યાન હોય એ ગમે એટલી કથા કરતો હોય કે કથા સાંભળતો હોય એને જમદૂત ક્યારે છોડે નહીં એવા સ્વામીના આશીર્વાદ છે બોલો મુક્તાનંદ સ્વામીએ આવું કીધું છે માટે જ્યારે જ્ઞાનનો વિનાશ થાય ત્યારે અજ્ઞાનથી અંધ બની જાય પછી એ બુદ્ધિહીન મલિન જીવને નરકને લક ચોરાસીના અનંત દુઃખ વેઠવા પડે છે જીવને જગતમાં જે અનંત બંધનો થાય છે તેને છોડાવવા માટે અનંત જીવોનું કલ્યાણરૂપ કામ કરવા માટે તો રાજાધિરાજ પરમાત્માએ વર્ણિન રૂપ ધાર્યું છે ભગવાન સ્વામિનારાયણ મધ્યના તેત્રીસમાં વચનાઓમાં કે છે આ પૃથ્વી ઉપર એક જ વર્તમાનની દ્રઢતા કરાવવા મહારાજ કે અમે પ્રગટ થયા છે મધ્યનું તેત્રીસમું મહારાજ કે અમે જે દિવસથી પ્રગટ થયા છે તે દિવસથી આ જ દિવસ સુધી જેમ મનકામાં દોરો સોસરો ચાલ્યો જાય એમ કઈ વાત ચાલી જાય છે કોઈ કો સભામાંથી ત્યારે કોઈથી ઉત્તર ના થયો મહારાજ કે અમે જે વિચારી રાખ્યું હતું ને કોઈએ ના કીધું અને પછી મહારાજે કીધું મહારાજ કે અમને નિષ્કામી વર્તમાનની અમે દ્રઢતા કરાવતા આવ્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા આગળ નિષ્કામી વર્તમાનને બહુ પાક્કું પડાવવામાં આવે છે બ્રહ્મચર્ય વ્રતને બહુ પાક્કું પડાવવામાં આવે છે જગતમાં જે નથી એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પહેલા નંબરે છે શ્રીજી મહારાજે નિષ્કામી વર્તમાનની દ્રઢતા પહેલેથી કરાવી છે મહારાજ કે અમને જેની નિષ્કામી વર્તમાન જેનું દ્રઢ હોય એના હાથની સેવા ગમે છે મહારાજ કે આ સભાની અંદર મહારાજના શબ્દો મધ્યના તેત્રીસમાં વાંચજો ઘરે જઈને મહારાજ કે આ સભામાંથી કોઈ પુરુષને જ્યારે જોવામાં ફેર પડે છે કોઈ સ્ત્રીને જોઈને ભૂંડો ઘાટ કરે છે કોઈ સ્ત્રીને જ્યારે પુરુષને જોઈને ભૂંડો ગાઠ થાય છે મહારાજ કે એની અમને ખબર પડે ને ત્યારે મહારાજ કે અમને એમ થાય સાઠ વર્ષે કોઈ રાજાને દીકરો આવ્યો હોય અને દીકરો મરી જાય વાંજ્યો હોય ને દીકરો આવ્યો ને મરી ગયો ને એને જેવું દુઃખ થાય ને એવું અમને દુઃખ થાય છે માટે મહારાજ કે અમે સભામાં કહી રાખ્યું છે મોટા મોટા પરમંશોને મોટી મોટી બાઈઓને કે આ સત્સંગમાં કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને જોવામાં ફેર પડે તો અમને સંભળાવશોમાં અમને એટલું દુઃખ થાય છે શ્રીજી મહારાજને આટલું નિષ્કામી વર્તમાન વહલું છે માટે આપણા લોયાધામ પરિવારના ભક્તો એ બાબતની અંદર એટલા સોલિડ બને એટલા સોલિડ બને એટલા સોલિડ બને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે કે આપણી બોર્ડર છે એની બહાર ક્યારેય નહીં મહિમાના ઓથે પણ નહીં જ્ઞાનના ઓથે પણ નહીં વૈરાગના ઓથે પણ નહીં બ્રહ્મભાવના ઓથે પણ નહીં કે અમે તો અક્ષરરૂપ થઈ ગયા છે બ્રહ્મરૂપ થઈ ગયા છે મહારાજમાં ચોંટી ગયા છે મૂર્તિમાં ચોંટી ગયા છે એ ભાવે પણ નહીં કારણ કે ઘણી બધી રીતે આ બધો બગાડ આવવાના ચાન્સીસ છે ઘણી બધી રીતે આવે એમાંથી એક પણ ભાવે નહીં શ્રીજી મહારાજે જેમ કીધું છે એમ જ રહેવું છે મુક્તાનંદ ગોપાળન ગોપાળસણી જો ગેરંટી મહારાજે પાછી ખેંચી લીધી હોય તો આપણે કોઈ મુક્તાનંદ ગોપાળંદ બ્રહ્માનંદ દાદો ખાચર પર્વતભાઈ એના જેવી તાકાતવાળા તો નથી આપણને ઉપમા ભલે દે પણ એના જેવી તાકાત તો નથી એના જેવા સામર્થ્યવાળા તો નથી માટે સાવધાન રહેવું જીવને જગતમાં જે અનંત બંધનો થયા છે એને છોડાવવા ભગવાનનું અવતરણ છે પોતે તો આકાશ જેવા નિર્બંધ છે તેથી જ જીવોને બંધનમાંથી છોડાવવા છતાં પણ મમુક્ષુજીઓના હિતને માટે શ્રીહરિ વર્ણીનો વેશ લીધો છે સનાતન ત્યાગીની રીત તો સુખદેવજી અને સનકાદિકોના જેવી છે પરંતુ અત્યારે કળિયુગમાં મત મતાંતરના ત્યાગીઓએ જે સનાતન રીતને તજી દીધી છે બધા ત્યાગીઓ ધન્ય અને નારીને રાખવા માંડ્યા છે કળિયુગમાં તો બધા રામકીવાળા થઈ ગયા છે સમજે ને બાવા જોડે બાવી હોય જ રામકીવાળા એવું છે પૂછે કે છોકરા ઝુલાવતા કડિયુગના લક્ષણમાં લખ્યું છે છોકરા ઝુલાવતા હશે તમારા જેવા હરિભક્તો આવે ને માનવા તે બાવાજીને ત્યાં પછી એ સેવા કરે સેવા કરું છું શું કરો છો સેવા શું કરો છો તો કે બ્રહ્મચારીના છોકરાને રમાડું છું કોના છોકરાને બ્રહ્મચારીના એનું નામ કડિયું અને રમાડે છે તમને કહું રમાડે છે અને ઝુલાવે છે કોના છોકરાને બ્રહ્મચારીના સેવા કરીએ છીએ બ્રહ્મચારીને લો એક વાત કહી દઉં વાંધો નહીં એક છે ને ગુરુજી સાથે હું એકવાર બેઠો હતો તો એ પછી એક મહાપુરુષ આવ્યા મહાપુરુષ જ કહેવાય ને પછી કીધું ગુરુજીએ એને શરબત પાણી પાવ્યું એકલા જ હતા એટલે ગુરુજી કે એકલા હા કે સિંહ તો એકલા જ હોય હા વાંધો નહીં ક્યાં જાઓ છો ભત્રીજાનું લગ્ન છે તમને નહીં ખબર ના તમારા ભત્રીજાનો હા અમારા ભત્રીજાનો રોટલી કરવા જાઉં છું કે સામે પક્ષવાળાને બે પડવાળી રોટલી બહુ ભાવે છે એટલે રોટલી કરવા જોઉં છું દોઢસો બસો માણસની રોટલી કરી આવશું કે કે ભત્રીજો રાજી થાય ને કે બોલો આવો ત્યાગી સમાજ પણ છે અને એવા ત્યાગી પણ છે કે જેને પોતાના પૂર્વાશ્રમના હગા મા બાપ મરી ગયા હોય ને તો એને ખબર ના હોય એવા ત્યાગી સાધુઓ પણ છે પણ સમાજ તો એટલો આંધળો છે એને જે લઈને આવેલો એને હું નાસ્તો કરાવવા લઈ ગયો મેં કીધું કેમ છો ભગત બરાબર હા શું કરો છો બસ સ્વામી તમારા જેવા સાધુઓની સેવા કરવાની કે અખંડ તિલક ચાંદલો બધુંય હતું પણ અજ્ઞાન શાસ્ત્ર ને સાંભળ્યું જ ના હોય એને ખબર કેમ પડે શું રીત છે કેમ ખબર પડે ધીમંતભાઈ ખબર પડે ના ખબર પડે શાસ્ત્ર ને સાંભળે ત્યારે રીતની ખબર પડે બધા ત્યાગ્યો ધનને નારીને રાખવા માંડ્યા છે સૌએ મોક્ષના માર્ગનો ત્યાગ કર્યો છે તેઓ અનેક પ્રકારના વ્યસનોથી ભરપૂર થઈ ગયા છે તેઓ કોઈ ફેલફતુર કરવામાં અધૂરા રહ્યા નથી એટલે તો તમે જુઓ આપણા લોયાધામમાં ગુરુજીના આપેલા સંસ્કાર પૂજ્ય સુરત સમયે વોટ્સએપના મેસેજો ચાલુ કર્યા પણ પુરુષોનો વિભાગ આખો જુદો છે બહેનોનો વિભાગ આખો જુદો છે બહેનોનો વિભાગ જ્યોર્જિયાથી હરીભગ સંભાળે છે કિસ આ નાના છોકરાઓ જે શિબિરોના કિશોર કિશોરીઓનો પણ જે વિભાગ છે એમાં પુરુષોનો વિભાગ મંદિરથી સંભાળાય છે અને એમાં છોકરીઓનો વિભાગ છે ને એ કોઈ કલ્પેશ ભગત કે કોઈને હોપેલું છે ને એમાંથી સંભાળાય છે વિચારો બોર્ડર જરૂરી છે કોઈ પણ હોય જરૂરી છે એ ભગત અત્યારે જો નથી થયા સાધતું તો પણ મેં ના પાડી કે બે જુદું જ જોઈએ નોખું જ જોઈએ તમારે કોઈ એના સંપર્કનો કોઈ ફોન નંબર આપણે જ જરૂર નથી આપણે કોઈ સંપર્ક નહીં એની માટેનો માનસ જુદો એની માટેની બધી જુદી કારણ કે શ્રીજી મહારાજનું જે બંધારણ છે એમાં જ આપણે સેફ છીએ એનાથી બહાર જઈએ એટલે આપણને વિઘન આવે ને આવે છે માટે ફેલ ફતુર કરવામાં અધૂરા રહ્યા નથી મોટા રાજાઓ પણ તે મિથ્યા ગુરુઓને સિદ્ધ સમજીને રાત દિન ભાવથી તેને માને છે પ્રજાના ઉપર તો મહાન ભય રહ્યો છે જે ધર્મગુરુ રક્ષક હોય તેઓ દુઃખ દેવા લાગ્યા ઠેક ઠેકાને આવું બનવા લાગ્યું ત્યારે પ્રજા કોનું સરું લે શ્રીહરીએ જ્યારે પ્રજાનું આવું દુઃખ દેખ્યું ત્યારે તેમના દિલમાં અતિશય દયા આવી અતિશય અધર્મને દેખીને સ્વયં મહાયોગીન્દ્ર બન્યા શ્રીહરિનું એક જ ચરિત્ર હોય પણ તેમાં અનેક હેતુઓ હોય છે જેમાં વિવેક હોય તે જ મનુષ્ય તેને સમજી શકે છે વિવેક વગરના લોકોને તેની ખબર પડતી નથી આવા મહારાજના ચરિત્રો છે અનેકને ઉપદેશ આપી અનેકના જીવનને સુઘડ બનાવી પોતાની મૂર્તિ પરખ કરવા આ જ મહારાજનો હેતુ છે મહારાજનું વનવિચરણ ચાલુ છે અને મહારાજ વન વિચરણ દરમિયાન જે વિચારો કરી રહ્યા છે મુક્તાનંદ સ્વામી કેવા મહાન સંત છે મહારાજના હૃદયમાં કેમેરો ફેરવ્યો છે મહારાજ શું વિચારે છે ત્યાં સુધી કેમેરો સ્વામીએ ફેરવ્યો છે અને મહારાજના વિચારો આવા કીધા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના દ્વિતીય પૂરમાં શ્રી હરિલોધેશ્વર પધાર્યા તેમનું ત્યાગી જીવન કહ્યું એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની